ઓકે અને સ્કૂલ નું નામ શું છે? સર હજુ કીધું નથી બટ 12 વાગ્યા સુધી તો ફિક્સ હશે. આજથી બાદ 12 વાગ્યા પછી ફાવશે ને? હા. અને સર આપણે ઓફલાઈન હશે હવે? ઓફલાઈન હું આજે છે ને ક્લાસ પર જવાનો છું, સિચ્યુએશન જોઉં છું, એટલે ગુરુવાર થી લગભગ રાખવાની ઈચ્છા છે. ચલો અને C4 માં જમા થતો વીજભાર એ ટોટલ વીજળો પાછો આવે એટલે કેપિટલ નહીં, સ્પષ્ટ થાય C4 માં જમા થતો વીજભાર કેપિટલ ક્યુ આપણને શોધેલો છે 2 ગુણ્યા 10 માઇનસ. તો ચારે માં જમા થતો વીજભાર મળી ગયો છું. Q1 Q2 Q3 સમાન મૂલ્ય માટે Q1 Q2 Q3 બરાબર 10^-8 કુલમ અને Q4 બરાબર 2 × 10^-8. બોલો ક્લિયર છો ભાઈ? હા સર. હા સર. હવે આપણને કીધું છે દરેક ના બે છેડા વચ્ચે ના પીડી. ત્રીજો પ્રશ્ન છે દરેક ના બે છેડા વચ્ચે ના પીડી, તો એ આપણે શોધી શકીએ છીએ ખબર છે. ચલો પેલા C1 ના બે છેડા વચ્ચે નો પીડી એટલે કેપેસિટન્સ ભાગ્યા વીજભાર ભાગ્યા કેપેસિટન્સ Q1/C. ચલો Q1 નું મૂલ્ય છે 10^-8. C1 નું મૂલ્ય છે 100 pF, એટલે 100 × 10^-12 એટલે 10^-10. બે 10^-10 ઉપર જાય એટલે 10^-10 − 8 એટલે 10^2. એનો અર્થ એવો છે કે C1 ના બે છેડા વચ્ચેનો પીડી 100 વોલ્ટ. તો સ્પષ્ટ છે એ જ બે છેડા D અને A ના છે, તો આ બે છેડા વચ્ચે પણ 100 વોલ્ટ હોવા જોઈએ. એના બે ભાગ પડે છે C2 અને C3 બંને માં. ઝડપી સાહેબ ને 50-50 વોલ્ટ આવા જોઈએ, ચેક કરીએ છીએ. પણ અમે તમને સમજાવ્યું કે આ 100 વોલ્ટ આ પણ 100 વોલ્ટ, એમાં બે કેપેસિટર છે એટલે આપણને સરવાળો 100 વોલ્ટ થાય. બંનેના કેપેસિટન્સ ના મૂલ્ય સમાન છે, વીજભાર સમાન છે, અને બંનેના પીડી સમાન હશે, એટલે આ 50 વોલ્ટ અને 50 વોલ્ટ સરવાળો 100 વોલ્ટ. ચેક કરી જો V2 અને V3 સમાન મૂલ્ય ના હશે. કેમ સમાન મૂલ્ય ના હશે? તો કે એમના કેપેસિટન્સ સમાન છે, એમના વીજભાર પણ સમાન છે. ચલો તો Q3/C3 કરી નાખ. ચલો એ Q3 10^-8 અને C3 200 pF, એટલે 2 × 10^-10 ઉપર જાય 10^+10 ભાગ્યા 2, ધેટ મીન્સ 100 ભાગ્યા 2 એટલે 50 વોલ્ટ. એટલે જુઓ V1 100 વોલ્ટ,
C is equal to A epsilon 0 by A. So A now gunya this minus epsilon 0 8.85 in 10 raised to minus 12. And B. B 0.5 gunya this minus. This first is here B this minus 1. चलो साधु रूप आप तो नौ गुण आठ पॉइंट पचासी भाग्य बे पॉइंट पांच बोलो भाई શું થશે ભાઈ નવ ગુણ્યા આઠ પોઈન્ટ પંચ્યાસી ભાગ્યા બે પોઈન્ટ પાંચ હા સર હવે તમને કેપેસિટન્સ મળી ગયું છે તો બીજી બાર પણ મળી જાય Q બરોબર C ઇન્ટુ V ચલો C છે 31.86 ગુણ્યા 10 ની માઇનસ 12 અને V છે 400
4 microfarad,
keep it capacitor, ne? But so volt supply vade vidyut bharit karvama aave chhe. Pachi tene supply thi judu padine bija vidyut bharit na hoy teva. Be microfarad na capacitor sathe jodvama aave chhe. Pratham capacitor ni ketli urja usma ane vidyut chubakya vikirana rupa kumave ase. Jo shu kehe samajhe. Yo me sentía bismutado. Char microfarad en capacitor. Char microfarad en capacitor. No, pero so volt supply es aquí. Pero so volt supply es aquí. Cholo, de ni urgia que te leí, que la tuya es o de ni. Tú, ni urgia, pues. Half CV square. Hey, half M C1 and a 4 microfarad, 4 near the minus 1 the sum over gain over char and gain over gain over char. So we have beer to char. Beer we and char and the aunt. Thus me minus 4 and thus me char and thus me minus 8 2. આટલી આ કેપેસિટરમાં ઊર્જા જમા છે અને એમાં વીજભાર કેટલો જમા છે તો વીજભાર c into v 4 ગુણ્યા 200 એટલે 2 4 8 આ માઇક્રો 10 ની માઇનસ 6 એમાંથી 10 ની 2 કે 10 ની માઇનસ 4 કુલ ઓકે હવે એક બીજું કેપેસિટર છે C2 જેનું મૂલ્ય આપણને કીધેલું છે 2 માઇક્રોફેરાડ એને ચાર્જ કર્યા વગર એટલે એને લાગુ પડેલો રેઝિસ્ટીમાં તફાવત જીરો કહેવાશે માટે ઊર્જા જીરો છે એની પાસે અને વીજભાર પણ જીરો છે પ્રથમ કેપેસિટર ને કેટલી ઊંડા ઉષ્મા ઊંડા રૂપે કેમ આ બંનેને જોડીએ છે તો આવી પરિસ્થિતિ નહીં આ C1 અને આ C2 આ સમાંતરમાં જોડે C1 બોલીએ એ સમાંતરમાં જોડે એટલે બંનેના વિદ્યુત સ્થિતિમાન સમાન થાય તે પ્રમાણે વિદ્યુતભારની વ્યાખ્યા છે વિજભાર હતો કોની જોડે માત્ર સી વન એની વેચવી એટલે અહીંયા ક્યુ વન અહીંયા ક્યુ અને બંનેના પીડી સમાન છે ને આપણે વી તો અહીંયા સ્પષ્ટ છે કે એ ક્યુ વન વત્તા ક્યુ ટુ બરોબર કેપિટલ ક્યુ હશે નક્કી છે કારણ કે આ કેપિટલ ક્યુ વન ના બે ભાગ છે એટલે કેપિટલ ક્યુ વન હશે એના બે ભાગ છે સમાંતરમાં જોડ્યા બાદ એનું મૂલ્ય ખબર નથી એ તમારે શોધવું કઈ રીતે શોધવું બંનેને સમાંતરમાં જોડતા બંનેના પીડી સમાન છે જેને આપણે વી નામ આપ્યું તો આના બે છેડા વચ્ચેનો પીડી Q1 by C1 અને બીજાના બે છેડા વચ્ચેનો પીડી Q2 by C2 માટે Q1 upon Q2 is equal to C1 upon C2 ચલો ભાઈ છેદમાં વિયોગ પ્રક્રિયા કરો છો
છેદમાં યોગ પ્રક્રિયા કરતા શું થશે તો કે q1 upon q1 plus q2 આ બાજુ c1 upon c1 plus q1 m9 q1 plus q2 એટલે કેપિટલ q જેનું આ બાજુ લઈ જઈશ C1 4 microfarad અને નીચે C1 હતા છે 4 ને 6 microfarad micro micro 2 2 4 2 3 6 that means Q1 is equal to 2 by 3 capital બે capital Q1 આપણે શોધેલો છે 8 એટલે 2 by 3 ગુણ્યા 8 ગુણ્યા 10 ની માઈનસ 4 16 by 3 તમે કહી શકો બોલો q2 હવે ડાયરેક્ટ શોધાશે q1 વત્તા q2 બરાબર કેપિટલ q છે એમાં એક q1 ની કિંમત 2 by 3 q1 છે તો આ 1 by 3 q1 ઓમ થી એટલે ડાયરેક્ટ ધેટ મીન્સ 8 by 3 ગુણ્યા 10 ની માઈનસ 4 ચલો તો ભાઈ બંનેમાં જમા થતી ઊર્જા q1 q1 ની કિંમત 8 2 16 ભાગ્યા 3 એટલે 16 / 3 નો વર્ગ એટલે 16 / 3 16 નો વર્ગ 256 3 નો વર્ગ 10 ની માઈનસ 4 નો વર્ગ એટલે 10 ની માઈનસ 4 ચલો છેદમાં 2c1 એટલે આ 2 c1 4 માઇક્રોફેરાડ એટલે આ 4 માઇક્રો એટલે 10 ની માઈનસ 6 ઉપર જાય પ્લસ ચલો q2 સ્કવેર 8 નો વર્ગ 64 3 નો વર્ગ 10 ની માઈનસ 4 નો વર્ગ એટલે 10 ની માઈનસ 8 તો છેદમાં 2c2 એટલે 2 અને c2 છે 2 માઇક્રોફેરાડ એટલે 2 10 ની માઈનસ 64 છે જેટલું સાદું કપાતું એટલું આપી દઈએ ચાર પણ કોમન છે આપી દીધો 4 × 8 × 9 = 72 ચલો 256 ભાગ્યા 9 × 36 = 64 54 × 36 કરો 1.72 આટલી ઉર્જા બંનેમાં સંગ્રહ પામે છે યુવન બે સત્તા યુવન બે નો સર્વા તો આપણે તો એવું કીધું છે ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામતી ઉર્જા કેટલી તો વ્યય પામતી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ
ભાઈ શરૂઆતની ઊર્જા u1 વત્તા u2 એમાંથી આટલી u1 ડેશ વત્તા u2 ડેશ બાકી છે એ બંનેનો તફાવત એવી આવી પાને તો u1 વત્તા u2 કેટલા તો ભાઈ u1 તો 8 ગુણ્યા 10 માઈનસ છે u2 તો 0 એટલે 8 ગુણ્યા 10 ની માઈનસ છે માઈનસ 5.32 ગુણ્યા 10 ની માઈનસ જસ્ટ માઈનસ કે ફોર્મ That means near point also. Gunia does need minus the edge. At least, Uja, Usma Uja, and Spoke, we can't so pay very funky on the tree. Can I ask you? Has. ભાઈ આ તો દાખલા નંબર 27 ઓકે જો ભાઈ 27 સુધી કમ્પ્લીટ હવે આપણી જોડે હજી રહ્યા 28 કરવા લાયક દાખલા 28 29 30 3 32 4 5 5